કેમ છો? મજામાં? મને તો તમે બધા ઓળખો છો. મારું નામ છે નિશાબેન શર્મા. હું તમારો કયો વિષય લઉં છું? સામાન્ય જ્ઞાન. ચાલો હવે આપણે ચોપડીમાં જોઈએ. જો બાળકો, આપણું પ્રકરણ 8 રંગો, તેમાં આપણે આ બધા રંગો શીખી ગયા છીએ. સફેદ રંગ, વાદળી રંગ, લીલો રંગ, નારંગી રંગ, કાળો રંગ, લાલ રંગ, પીળો રંગ અને જાંબુડિયો રંગ એટલે કે જાંબલી રંગ. આ બધા રંગો આપણે આગળ શીખી ગયા છે. ત્યારબાદ ટીચરે તમને મેઘધનુષ બતાવેલું ને, મેઘધનુષને શું કહેવાય? જાની વાલી પીનારા. એના રંગોની ઓળખ કરી પછી આપણે સ્વાધ્યાય શીખેલા. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, નીચે આપેલા ચિત્રો અને તેના નામ રંગનું નામ લખવાનું છે. એટલે કે અહીંયા જે ચિત્ર છે એનો જે કલર છે તે કલરના નામ આપણે નીચે લખેલા હતા. હવે આજે આપણે પ્રશ્ન 2 જોઈશું. કયો જોઈશું? પ્રશ્ન 2. પ્રશ્ન 2 શું છે ભાઈ? નીચેના ચિત્રોમાં દર્શાવ્યા મુજબ રંગ પૂરો. એમાં આપણે શું કરવાનું છે ભાઈ? જો અહીંયા ઘણા બધા ચિત્રો છે, એ ચિત્રોમાં આપણે રંગપૂર્ણી કરીશું. ટીચરે અહીંયા લાલ રંગ ટામેટામાં પૂરેલો છે. એવી જ રીતે અહીંયા બાજુમાં લીંબુ છે, લીંબુમાં પણ ટીચરે અડધો રંગ પૂરેલો છે. જો ભાઈ, પહેલા આપણે બોર્ડર કરવાની છે. શું કરવાનું છે? બોર્ડર. થઈ ગઈ. પછી આડો આડો કલર ઘસવાનો છે. કોઈ પણ ચિત્રમાં આપણે રંગ પૂર્ણી કરીએ તો એક સરખો કલર ઘસવાનો છે. આડો ઊભો ગમે તેમ રંગ પૂર્ણી થાય નહીં, ગમે તેવો કલર ઘસવાનો નથી. તમે આડો કલર ઘસો છો તો આડો જ કલર ઘસવાનો, અને ઊભો કલર પૂરવા માટે ઊભો કલર ઘસો છો તો ઊભો જ પૂરવાનો. તો એક સરખો કલર પૂરાશે. રંગપૂર્ણી કેવી થાય ભાઈ? સરસ થાય. પછી તમે આડો અવળો કલર ઘસો તો રંગપૂર્ણી સરસ થશે નહીં. જો ભાઈ, આ થઈ ગયો પીળો રંગ. એ શેનું ચિત્ર છે ભાઈ? લીંબુનું. હવે નીચે આ શું છે? કાગડો છે. શું છે? કાગડો છે. કાગડો કયા રંગનો હોય ભાઈ? કાળા રંગનો. તો આપણે કાગડામાં રંગપૂર્ણી કરીશું. પહેલા આપણે શું કરવાનું? બોર્ડર કરવાની. બોર્ડર શું કામ કરવાની ભાઈ? ચિત્રની બહાર કલર ન જાય એના માટે આપણે શું કરીએ? બોર્ડર. જો ભાઈ, આ બોર્ડર થઈ ગઈ. હવે એક સરખો આપણે કલર, આડો કલર ઘસવાનો છે. જો તો એકદમ સરસ કલર પૂરાશે. ચિત્ર આડું હોય તો આડો કલર પૂરવાનો તો વધારે સરસ કલર પૂરાય, અને ઊભું ચિત્ર હોય તો ઊભો કલર ઘસવાનો. બરાબર? જો ભાઈ, કલર પૂરાય છે? વ્યવસ્થિત પૂરાય છે ને? જો પુરાઈ ગયો. ત્યારબાદ આ શેનું ચિત્ર છે ભાઈ? આ કયો રંગ લખેલો છે? લીલો રંગ. લીલા રંગનું શું હોય? પાંદડું. જો આપણે હવે પાંદડામાં રંગ પૂર્ણી કરીએ, એમાં પણ પહેલા આપણે બોર્ડર કરીશું.
જો જાડી જાડી સરસ મજાની બોર્ડર થઈ ગઈ છે ને, હવે આપણે એમાં રંગ પૂરણી કરીએ. ચલો ભાઈ રંગ કરો. વ્યવસ્થિત બધા કલર પૂરવાનો છે, ચિત્રની બહાર કલર જવો જોઈએ નહીં, અને ચિત્રમાં સફેદ સફેદ જગ્યા રહેવી પણ જોઈએ નહીં. તેનું આપણે ધ્યાન રાખવાનું છે કે સફેદ સફેદ ધબ્બા દેખાવા જોઈએ નહીં. એક સરખો આપણે વ્યવસ્થિત ઘાટો ઘાટો કલર પૂરીએ ને તો ચિત્રમાં ધબ્બા નહીં દેખાય અને સરસ કલર પૂરેલો દેખાશે. જો ટીચરે પૂર્યું તેમાં ધબ્બા દેખાય છે? ના ભાઈ, કેવો સરસ દેખાય છે, કલર પૂરેલો દેખાય છે ને. હવે આ શું છે ભાઈ? પતંગિયું. પતંગિયામાં તમારે તમને જે કલર ગમે તે કલર પૂરી શકો છો. પતંગિયું રંગબેરંગી હોય ને, એટલે તમને જે કલર ગમે તે પૂરજો. ઓકે, આ ચાર ચિત્રોમાં ટીચરે કલર પૂરીને બતાવ્યા છે અને પતંગિયામાં તમારે જાતેથી કલર પૂરવાનો છે. આવડશે બધાને? થેન્ક યુ, બાય.